નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. મહિલાને સારવારને બદલી ભૂવા પાસે લઈ જતા મહિલાને આંકડાના મૂળિયાનું પાણી પીવડાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ લાગ્યો છે, જેને કારણે આજે મહિલા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. રાજ્ય સરકારે તાજેતરમાં જ અંધશ્રદ્ધા વિરોધી કાયદો અમલમાં મૂક્યો છે, પરંતુ આ કાયદાના કારણે અંધશ્રદ્ધા ફેલાવતા લોકોને ડર હોય એ સ્પષ્ટપણે જણાય આવે છે. રાજ્ય સરકારના મંત્રી અને મોડાસાના ધારાસભ્ય ભલે ભૂવાના દોરા ધાગા કે તેના કહેવાથી ભલે સાજા થઈ ગયા હોય, પરંતુ અંધશ્રદ્ધાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં થોડા દિવસ અગાઉ ડાકણ હોવાનો મહિલા પર વહેમ રાખી ગોળી મારવામાં આવી હતી, જેને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. હવે ફરી એક વખત મૂળ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં રહેતા પિંકીબેન રાવળ ભૂવાને કારણે અંધશ્રદ્ધાનો શિકાર બન્યા છે. મહિલાને શરીરે દુખાવો થતો હતો, જેને લઈને તેમને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પીપરાણા પંથકના એક ભૂવાને ત્યાં લઈ ગયા હતા, જ્યાં મહિલાને આંકડાના મૂળિયાનું પાણી પીવડાવ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ મહિલાની તબિયત સતત લથડી હતી. મારી નણંદની કથિક તબિયત નરમ હતી, તો પછી અમારા ઘેર અમારા માસોજી આવ્યા, તો પછી એમણે કીધું કે અહીં ભુવાજી છે તે તો હેડો, એમ કીધું. અમે પછી ભુવાજીને તઈ જાઓ, એટલી પછી ભુવાજીને તઈ જઈને પછી એમણે શું પાયું, આંકડિયાના મૂળ પાઈ દીધા, એટલી મારી નણદની બેહોશ થઈ જશે. પછી અક્ષય દવાખાને અમે દાખલ કર્યો, એથી પછી એમને રિપોર્ટ આવ્યો. નાનો ભાઈ અહીંથી લીને જતા રહો એમ કીધું, એટલે અમે લીલાવતી દવાખાને જાઓ. લીલાવતી દવાખાનાવાળા ડૉક્ટરે એમ કીધું કે તમને એક બોટલ એકલો ચડાવી આલી અને તમે અહીંથી આગળ વધારો. એટલી પછી અમે આપણે બરોડા લઈ જાઓ સાહેબ, બરોડા નાખી દો ડૉક્ટર, એટલી પાછા મોડાસા લઈને આવ્યો. તો પછી અત્યારે ઓણે ડૉક્ટરથી પછી અમનો રિપોર્ટ આવ્યો, એટલે ઓણે ડૉક્ટરે એમ કીધું કે લેવલ ખલાસ થઈ ગયું હોય, એ આ દવાથી જ આ પ્રોબ્લેમ છે સાહેબ અમારે. મહિલાની તબિયત લથડતા તબક્કાવાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જોકે મહિલાની તબિયતમાં કોઈ સુધારો નહીં થતા આખરે મોડાસાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં મહિલા આઈસીયુમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ ગઈ છે. સમગ્ર ઘટનામાં મહિલાને આંકડિયાનું પાણી પીવડાવવાથી તબિયત લથડી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. આ મારી બેન છે, તો આ બેનની તબિયત ખરાબ હતી, છતાં મારા બન્યાએ ફોન કર્યો કે ભાઈ બેન, તમારી બેનની તબિયત ખરાબ છે, તો હું તો ખાનપુર ગયો. ખાનપુર ગયા પછી મેં બનેવીને કીધું કે આપણે કોઈ બી દવાખાને જઈએ, બરાબર. તો મારા માસા આવેલા હતા, મારા માસાએ કીધું કે એક જગ્યાએ ભૂવો સારું છે તો આપણે ત્યાં જઈએ, બરાબર. તો પછી અમે ત્યાં આવ્યા, ભુવાજીને ત્યાં આવ્યા. પછી ભુવાજીએ કીધું કે મટી જશે, બરાબર. પછી અમે લગભગ અડધો કલાક બેઠા, પછી અમને જે વિધિ કરવી હતી એ વિધિ કરી. ત્યારબાદ ઓકડિયાના મૂળ ગોડવા બે જણાને મોકલ્યા, બરાબર. ત્યારબાદ મૂળ જગદી અને મૂળ પાયા પછી આરામ નાશો સાહેબ, તે બદલે 12 વાગી ગયા. 8 વાગતાની વાત તો 12 વાગ્યા, એટલે પછી મેં પછી કીધું કે સાહેબ ઓમાં તો કોઈ કશું આવે નહીં, પછી તઈથી નીકળી જા. તો અક્ષય દવાખાના મેં દાખલ કરી મારી બેનને. તો પછી એ એક રાતવા હોર્યા અને સવારે ડૉક્ટરે કીધું કે ભાઈ મારાથી બને નહીં, લીલાવતીમાં જતા રહો એવી સલાહ આપી. તો અમે લીલાવતીમાં જા, તો કેસ બી ઝલ્યો નહીં. એ ડૉક્ટરે સલાહ આપી કે ભાઈ તમે બરોડા જાઓ, તો અમે લોકો બરોડા લઈને જા. બરોડા ગયા, એ સારવારમાં કશું એ નહીં આવ્યું, એટલે પછી પાછા મોડાસા આવીને દાખલ કરી આ દવાખાનામાં, બરાબર. પછી ડૉક્ટર બોલાવ્યો, એક વાત છે કે અમદાવાદથી ડૉક્ટર સાહેબ આવ્યા, તો ડૉક્ટર સાહેબ કીધું કે આ ભાઈની પેટમાં પોઈઝન થઈ ગયેલું છે, બરાબર. તો પછી હોની થકું છું હું પાયેલું એ પૂછ્યું કે એમના પેણે જ કઈ થઈ, તો મારા બંજેવીની બોલાયા. પછી બંજેવીને પૂછ્યું ડૉક્ટર સાહેબે કે ભાઈ શું પાયું તું, તો પછી બંજેવી કીધું કે ભાઈ ઓકડિયાના મૂળ પાયા હતા, કોઈ બી દવા પાઈ હતી એમ ડૉક્ટર સાહેબે પૂછ્યું. તો પછી મારા બંજેવી કીધું કે ઓકડિયાના મૂળ પાયા હતા, તો ભાઈની એ જ થકું જ પોઝિશન થઈ ગયું છે એવું કેવું શું સાહેબ. સરકાર દ્વારા અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જોકે અંધશ્રદ્ધાનો કહેર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે, જેને કારણે ગરીબ તેમજ આર્થિક રીતે અક્ષમ લોકો
તેનો ભોગ બની રહ્યા છે। કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી। સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।